નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ યોજના જાહેર કરવામાં આવેલી છે. ગરીબ ભાઈઓ બહેનો માટે આ મફત પ્લોટ યોજના છે. 100 ચોરસ વારના મફત પ્લોટ તમને મળવા પાત્ર રહેશે. તો મફત પ્લોટ યોજનામાં તમે લાભ કેવી રીતના લઈ શકો, ફોર્મ ક્યાંથી લેવાનું, ક્યાં ભરવાનું, ક્યાં આધાર પુરાવા જોઈશે, તે તમામ વિગત તમને આ વિડીયોમાંથી જોવા મળશે. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. કોને કોને આનો લાભ મળશે તે તમામ માહિતી તમને આ વિડીયોમાંથી જોવા મળશે. તો ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ યોજના કેટલા કે 100 ચોરસ વારનો તમને મફત પ્લોટ મળવા પાત્ર રહેશે. તો આપણે આ વિડીયોમાં તમામ વિગત ડિટેલથી જોઈશું. મફત પ્લોટ યોજના ગુજરાત, 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના બાય પંચાયત ડિપાર્ટમેન્ટ. પંચાયત ડિપાર્ટમેન્ટ દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે. જે ગરીબ ભાઈઓ બહેનોને રહેવા ઘર નથી તેના માટે આ મફત પ્લોટ યોજના ખૂબ જ ઉપયોગી નીવડશે. 100 ચોરસ વારનો તમને પ્લોટ મળવાપાત્ર રહેશે. તો આનો લાભ લઈ લેજો. જેને વ્યક્તિને ખબર નથી તેને શેર કરજો જેથી પણ તે આ યોજનાનો લાભ લઈ શકે. તો ડિટેલ્સ બિલો મફત પ્લોટ યોજનાની આપણે તમામ ડિટેલ જોઈએ. તો સ્કીમ કઈ છે? મફત પ્લોટ યોજના ગુજરાત, 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના. ઇમ્પ્લિમેન્ટેશન છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલું છે. ઓબ્જેક્ટિવ છે પ્રોવાઇડિંગ પ્લોટ્સ ટુ લેન્ડલેસ લેબરર્સ ફ્રી ઓફ કોસ્ટ. મફતમાં તમને આ 100 ચોરસ વારનો પ્લોટ મળવાપાત્ર રહેશે. બેનિફિશરી છે ઇટ્સ યુઝડ બાય ધ લેબોરેટરી ઓફ રૂરલ એરિયા, યાની કે ગામડાના જે પણ ગામડા છે ગુજરાતમાં તેમને આ મળવાપાત્ર રહેશે. ટાઈપ્સ ઓફ એપ્લિકેશન છે ઓફલાઈન. ખાસ વાત યાદ રાખવાની, તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે. બેનિફિટ છે 100 ચોરસ વારનો મફત પ્લોટની ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આપેલી છે. આ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને ઓફલાઈન અરજી કરી શકો. અરજી ક્યાં કરવાની છે તે આપણે આગળ વિડીયોમાં જોઈએ. તો 100 ચોરસ વાર મફત પ્લોટ યોજનાની સંપૂર્ણ વિગત પંચાયત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન. ગ્રામ્ય વિસ્તારોમાં 2022માં 100 ચોરસ ફૂટ નિવાસી આવાસ પ્લોટ અથવા ઘર વિહોણા મકાનો મફત પ્લોટ આપવા માટેની આ યોજના. લગભગ ઘણા બધા ગુજરાતી ભાઈઓ બહેનોને આનો લાભ મળવાપાત્ર રહેશે. હવે 100 ચોરસ વાર મફત પ્લોટ યોજનામાં જનરલ ચેટ લાઉન્સ, રાજ્ય સરકાર મફત પ્લોટ યોજના, 100 ચોરસ વારની તમને મર્યાદામાં તમે તમારા ગ્રામ પંચાયતમાં મિત્રો આમાં અરજી કરી શકો. હવે કયા કયા તમારે ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે આપણે ડિટેલથી વાત કરીએ. તો અહીંયા ડોક્યુમેન્ટનું એક લિસ્ટ આપેલું છે. મફત પ્લોટ યોજનામાં તમે લાભ લેવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે. તેમાં એપ્લિકેશન, આધાર કાર્ડ, કોઈ પણ યોજનામાં ભાગ લેવા માટે તમારે આધાર કાર્ડ ફરજિયાત દેવાનું રહેશે. સર્ટિફિકેટ ઓફ એન્યુઅલ ઇન્કમ, વાર્ષિક આવકનો દાખલો, એપ્લિકેશન શુડ હેવ ટાઈપ ઓફ લેન્ડ, જમીનનો પ્રકાર, એપ્લિકેશન શુડ રૂરલ, બેનિફિશિયરી શુડ બી પુખ્ત વય, તમે પુખ્ત વયના છો તેનો તમારે આધાર આપવાનો રહેશે. એપ્લિકેશન શુડ બી બીપીએલ, યાદીમાં તમારું નામ છે કે નહીં તે પણ આપવાનું રહેશે. ઇન્કમ, તમારે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો આવકનો દાખલો મિત્રો તમારે આપવાનો રહેશે. મિત્રો આટલા આધાર પુરાવા જો તમારી પાસે હોય તો તમે આમાં લાભ લઈ શકો. તમે તમામ વિગત અહીંયા જોઈ શકો છો. ફીચર્સ ઓફ માય પ્લોટ એપ્લિકેશન, કયા કયા ફીચર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા છે. તો કે ઓલ પ્રિસન્સીઝ ઇન વન એપ્લિકેશન, તમામ એક એપ્લિકેશનમાં આવરી લેવામાં આવેલું છે. My plot app works online with single touch. You can see prisons, search all residency and commercial plots with the help of my plot applications. So, તમામ વિગત તમને મિત્રો અહીંથી મળી રહેશે. મફત પ્લોટ યોજના જે પણ ગુજરાતી ભાઈ બહેનોને રહેવા માટે મકાન નથી તેના માટેની છે. સાવ સસ્તામાં ગુજરાત સરકાર દ્વારા તમને આપવામાં આવશે. તો જે પણ વ્યક્તિ ગામડામાં રહે છે તેમને અરજી ક્યારે કરવાની રહેશે? તો જો અહીંયા તમે જોઈ શકો છો, મફત પ્લોટ યોજના અરજી ફોર્મ ગ્રામ પંચાયતમાં મળશે. તમે કોઈ પણ ગામમાં રહેતા હોય તો ત્યાંથી તમે મફત પ્લોટ યોજનાનું ફોર્મ લઈ શકો છો. અને તમે ફોર્મ ભરીને આધાર પુરાવા ઉપર દર્શાવ્યા પ્રમાણે જોડીને તમે ગ્રામ પંચાયતમાં આપી શકો. અરજી ઓફલાઈન કરવાની રહેશે. તો મિત્રો જો તમે કોઈ પણ ગામમાં રહેતા હોય તો ત્યાંથી તમે ગ્રામ પંચાયતમાંથી ફોર્મ લઈને ત્યાંથી તમે જમા કરાવી શકો. 100 ચોરસ વારનો ગ્રામ પંચાયત દ્વારા તમને પ્લોટ ફાળવવામાં આવશે.
તમામ વિગત તમે અહીંથી ડાઉનલોડ કરી શકો. જો કોઈ વસ્તુ ના ખબર પડે તો કમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. તો મિત્રો બાય, ગુડ નાઇટ.